આયુષ વિભાગ દ્વારા ગુજરાતમાં આયુષ ઇન્ડિયા એક્સપો યોજાયો. અમદાવાદના એકા ક્લબ કાંકરિયા ખાતે 3 દિવસીય એક્સપોમાં દેશભરમાંથી આવેલા 5,000 તબીબોએ 4,500 દર્દીઓને સારવાર આપી. આજે અમે જોઈ રહ્યા છીએ કે ગુજરાત એ આયુર્વેદ અને આયુષ ક્ષેત્રમાં ખૂબ જ હરણફાળ ભરી રહ્યું છે. હું ખાસ કરીને આજે જ્યારે મારી સાથે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન પણ છે ત્યારે હું ખાસ કહીશ કે ગુજરાત રાજ્ય એ બીજા બધા જ રાજ્યોની કમ્પેરિઝનમાં આયુર્વેદ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગમાં ખૂબ જ આગળ નીકળી ગયું છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન ગુજરાતમાં ઝડપથી આકાર લઈ રહ્યા છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર 508 કિલોમીટરના રૂટની સાથે 12 સ્ટેશનોને આવરી લેશે. ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા અને વાપીથી શરૂ થતા 8 સ્ટેશનો અને મહારાષ્ટ્રમાં 4 સ્ટેશનો બોઈસર, વિરાર, થાણે અને મુંબઈથી શરૂ થશે. બુલેટ ટ્રેન સ્ટેશનો પર નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતના તમામ 8 સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સુપર સ્ટ્રક્ચરનું નિર્માણ અદ્યતન તબક્કે છે. 5 બુલેટ ટ્રેન સ્ટેશન વાપી, બિલીમોરા, સુરત, આણંદ અને અમદાવાદનો રેલ લેવલ સ્લેબ પૂર્ણ થઈ ગયો છે. કોરિડોર પરના સ્ટેશનોમાં મુસાફરો માટે તમામ આધુનિક અને અદ્યતન સુવિધાઓ અને સગવડો હશે. અહીંયા ટિકિટિંગ અને પ્રતીક્ષા વિભાગ, બિઝનેસ ક્લાસ, લાઉન્જ, નર્સરી, રેસ્ટરૂમ, માહિતી કેન્દ્ર સહિતની અનેક સુવિધાઓ હશે. હોટેલમાં ઇન્ટરવ્યુના વાયરલ વીડિયો મામલે ભરૂચ રોજગાર અધિકારી સંજય ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. રોજગાર અધિકારી સંજય ગોહિલનું આ નિવેદન સામે આવ્યું છે. રોજગારી માટેના જે દ્રશ્યો સામે આવ્યા હતા, રોજગારીની સંખ્યા કરતા 4 ગણી સંખ્યામાં લોકો અહીંયા ઇન્ટરવ્યુ માટે ઉમટ્યા હતા. થર્મેક્સ ઇન્ટરવ્યુના આ વાયરલ વીડિયો મામલે અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. આ ઇન્ટરવ્યુની જે પ્રોસેસ હતી તેની અગાઉથી રોજગાર કચેરીને કોઈ પણ પ્રકારની જાણ ના હતી. જો અગાઉથી અમારી કચેરીને જાણ કરવામાં આવી હોત તો આવી પ્રકારની ગેરવ્યવસ્થા ના ઊભી થઈ હોત. અમારા અથવા તો જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રનો જો સપોર્ટ લીધો હોત તો સારી રીતે સુચારુ વ્યવસ્થા થઈ શકી હોત. ફરી એક વખત આવશે ગુજરાત. આવતા મહિને રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત ઉપર આવી રહ્યા છે. 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તેઓ ગુજરાત આવી શકે છે. મોરબી, ઝુલતા પુલ, રાજકોટ ગેમ ઝોન કાંડના પીડિત પરિવારો માટે તેઓ યાત્રા કરશે. વડોદરા હરણીકાંડ, સુરત તક્ષશિલા કાંડના પીડિત પરિવારોના ન્યાયની પણ તેઓ ન્યાય આપવા માટે પણ તેઓ આ યાત્રામાં જોડાવાના છે. રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે. 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તેઓ ગુજરાત આવી શકે છે. ઉના તરફ જતા ફોરટ્રેક હાઈવેનું છેલ્લા 10 વર્ષથી કામ ચાલી રહ્યું છે, પરંતુ 10 વર્ષ થવા છતાં હજી પણ આ નેશનલ હાઈવે ફોરટ્રેક તૈયાર થયો નથી. હાઈવેમાં અનેક જગ્યા ડાયવર્ઝન આપવામાં આવેલા છે. બીજી તરફ કોડીનાર નજીકના ડોળાસા ગામમાં અંદાજે 2 કિલોમીટરના રોડમાં સિઝનનો પહેલો વરસાદ થતાં જ મસમોટા ખાડાઓ પડી ગયા છે અને જેના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. રોડ એટલો બિસ્માર છે કે મોટી ગાડીઓ પણ ખાડામાં ફસાઈ જાય છે અને જેના કારણે સ્થાનિક મુસાફરો અને રાહદારીઓની મુશ્કેલી વધે છે. ડોળાસા ગામની અંદરના 2 કિલોમીટરના રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ તે સમજવું પણ મુશ્કેલી ભર્યું છે. સ્થાનિકો અને રાહદારીઓની માંગ છે કે આ રોડને રિપેર કરી અને સિમેન્ટ રોડ બનાવવામાં આવે જેથી લોકોની સમસ્યા હલ થઈ શકે. જો તો ખરા આ રોડ આમાં માણસોને નીકળવું કઈ રીતે? આ ગોટને ગોટને ખાડા, આ વાહન વાળા આવે તો ડોહાડગાને મારી નાખે પાણીમાં પસાડી દે. કાયમી એક બે ને અમારે અહીં ઉભા કરવા પડી ગયું છે. આ થાય આવે કે શું કરવું કે અમારો રોડ બંધ કરવો? વજનદાર વાહનો અવારનવાર ચાલુ જ રહે છે જેને હિસાબે આ ડામર રોડ ટકતો નથી. અત્યારે 1-1 ફૂટથી વધુના ખાડા પડી ગયા છે ને આ રોડની 2 કિલોમીટરની સ્થિતિ આ હાલત છે. અત્યારે પરિસ્થિતિ એકદમ ખરાબ છે. ગોઠણ સુધીના ખાડા પડી ગયા છે. વાહન હલાવવા એક અઘરી વસ્તુ છે. એને હિસાબે ટ્રાફિક પણ થઈ ગયા છે અને પાણી પાખા રોડ ઉપર ભરાય છે. એને હિસાબે ગંદકી પણ વધારે છે. શક્ય હોય ત્યાં સુધી નેશનલ હાઈવેને અમારી રજૂઆત એવી છે કે વહેલાસર નવો રોડ બનાવી દે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે. મોરબી દુર્ઘટના બાદ હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે પાલિકાના હદમાં આવતા બ્રિજનું વર્ષમાં 2 વાર ઇન્સ્પેક્શન કરવાનું રહેશે અને રિપોર્ટ આપવાનું રહેશે. ત્યારે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ અને અંડરપાસનું રિપેરિંગનો રિપોર્ટ સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારના 37 બ્રિજનું સમારકામ કરવાનો રિપોર્ટ આપ્યો છે. 37 બ્રિજમાં
પેરાપેટ વોલ કર્બ્સ રેલિંગ બીમ કોલમ અને સ્લેબ બોટમમાં સ્પેલિંગ જેવી માઇનોર ક્ષતિઓ જોવા મળી રહી છે. જરૂરિયાત મુજબ રિપેરિંગ તેમજ રિનોવેશનની કામગીરી થશે. અમદાવાદ શહેરમાં કુલ 88 બ્રિજ આવેલા છે. પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ તથા જીઓ ડિઝાઇન એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ કન્સલ્ટિંગ એજન્સીએ કુલ 69 બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું. અમદાવાદ શહેરના સાબરમતી નદીના પશ્ચિમ ભાગમાં કરવામાં આવેલા 32 બ્રિજ માટે પણ જરૂરિયાત મુજબ રિપેરિંગની કામગીરી માટે અલગથી ટેન્ડર મંગાવેલા છે. એમાં 69 બ્રિજનું ઇન્સ્પેક્શન પટેલ બ્રધર્સ અને જીઓ કન્સલ્ટિંગ બે નિમણૂક આરએનબીની ગાઈડલાઇન પ્રમાણે એ બે ઇન્સ્પેક્શન કરેલું. એનો રિપોર્ટ આવ્યો. એમાં નદીની પૂર્વ બાજુ 37 બ્રિજ અને પશ્ચિમ બાજુ 32 બ્રિજ. એમાં નદીની 37 બાજુનું ટેન્ડર પડી ગયું, ટેન્ડર મંજૂર બી થઈ ગયું અને એનું સ્પેસિફિકેશન બી રિપેરિંગના આવી ગયા. અમદાવાદના પૂર્વ વિસ્તારના 37 બ્રિજ એવા છે કે જે બ્રિજ છે રિપેરિંગ કામ છે તે માંગી રહ્યું છે. આ એક અહેવાલ છે તે બહાર આવ્યો છે મહાનગરપાલિકાના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની અંદર. જે રીતે મોરબીમાં દુર્ઘટના થઈ ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે મહાનગરપાલિકાના અંડર આવતા જેટલા પણ ઓવરબ્રિજો હોય કે પછી અંડરપાસ હોય એ તમામનું જે કે છે ચેકિંગ કરવાનું રહેશે. તેને લઈને જ અંતર્ગત જ ચેકિંગ હાથ ધરાયું છે અને તેની અંદર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના 37 બ્રિજ એવા છે કે જે બ્રિજ ક્યાંક ને ક્યાંક સમયે ક્યાંક ને ક્યાંક તેને સમારકામની જરૂર છે, તેના મેન્ટેનન્સની જરૂર છે. તે આ અહેવાલ છે, રિપોર્ટ છે તે પ્રસારિત થયો છે. ચોક્કસ એ માની શકાય કે અમદાવાદના પૂર્વ વિસ્તારના 37 બ્રિજ એવા છે કે હજુ પણ તે રિપેરિંગ કામ છે તે માંગી રહ્યું છે. કેમેરામેન શણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ચોમાસાનો વરસાદી માહોલ ચાલી રહ્યો છે જેને લઈને ભાવનગર શહેરમાં ઝાડા ઉલટીના કેસીસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં બે મહિનામાં ઝાડા ઉલટીના 1500 દર્દીઓનો વધારો થયો છે, જ્યારે 3 મહિનામાં તાવના 1700 દર્દીઓ નોંધાયા છે. શરદી ઉધરસના પણ કેસીસ નોંધાઈ રહ્યા છે. ભાવનગર શહેરની સરટી હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં જ ઝાડા ઉલટીના 345 કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે. સ્થાનિક ડોક્ટરોના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુમાં લોકો યોગ્ય ખોરાક અને પાણીમાં ધ્યાન રાખવું જોઈએ. અશુદ્ધ પાણી પીવાથી અને ખોરાક આરોગવાથી કોલેરા થઈ પણ શકે છે. તાવના દર્દીઓમાં પણ રાફડો ફેલાયેલો જોવા મળી રહ્યો છે. 1628 જેટલા દર્દીઓને તાવ ચડતા તેઓને સારવાર કરાવવાની ફરજ પડી રહી છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. પાણીજન્ય રોગો, મેલેરિયા છે, કોલેરા છે, ઝાડા ઉલટીના કેસો, તાવના કેસો વધારે આવે છે, જેમાં મુખ્ય કારણ પાણીનો જે ગંદુ પાણી, વરસાદનું પાણી મિક્સ વાપરતા હોય છે લોકો, અને લોકોના ઘરની આજુબાજુ જે ગંદકી હોય છે, જેના કારણે આ રોગો વધતા હોય છે. અમારે અહીંથી પણ તમારા એરિયામાં જ્યાં પાણી ભરાય છે ત્યાં અમે દવાનો છંટકાવ કરી જશું. એ સિવાય આ પાણીમાં ગટરનું પાણી ભળી જતું હોય છે પીવાના પાણીમાં, તો ઝાડા ઉલટીના ને એવા કેસોમાં એવા કેસો પણ આવતા હોય છે. તો જો તમને એવા કેસો આજુબાજુમાં કે તમારા ઘરમાં જોવા મળે તો તાત્કાલિક તમે દવાખાનાનો સંપર્ક કરો. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવે તેવી માંગ છેલ્લા કેટલાય દિવસ સુધી પશુપાલકો કરી રહ્યા છે, ત્યારે હવે અરવલ્લીના મોડાસા તાલુકાના ગામડાઓમાં પણ પશુપાલકોએ બાયો ચડાવી છે. પશુપાલકો કહી રહ્યા છે કે તાજેતરમાં જે સાબર ડેરીએ જે ભાવ વધારો કર્યો છે તે ઘણો ઓછો છે. વધુમાં કહ્યું કે આ મોંઘવારીમાં ઢોર ઢાંકરને ખવડાવવા માટેનો ઘાસચારો મોંઘો થયો છે, તેથી જ પશુપાલકો યોગ્ય ભાવ વધારાની માંગ કરી છે. તો બીજી તરફ દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરીનું કહેવું છે કે ડેરી અંદર અધિકારીઓની ચૂંટણી કરાઈ નથી અને જેના કારણે આ ભાવ વધારો અટક્યો છે. હાલ સાબર ડેરીએ જે ભાવ વધારો આપ્યો છે એ ભાવ વધારો ખેડૂતોની અને પશુપાલકોની મશ્કરી કરી હોય, ત્યારે અત્યારે જે સત્તામાં બેઠેલા માણસો છે, જે સત્તામાં બેઠેલા ડિરેક્ટરો છે, એ તમામ લોકો આ ખેડૂતોનું અને પશુપાલકોનું ખૂબ જ શોષણ કરી રહ્યા છે. કલેક્ટરે જે ચૂંટણી થયા પછી વાઇસ ચેરમેન, ચેરમેનની ચૂંટણી 15 દિવસમાં કરવી જોઈએ એ સાબરકાંઠા કલેક્ટરે કરી નથી, એના માટે આ ભાવફેર અટક્યો છે. તો રાજ્ય સરકારે આ બાબતે ગંભીર નોંધ લઈ અને પશુપાલકોને
સમયસર ઓનાથી જે ભાવ ફેરની રકમ ચૂકવી છે એનાથી વધારે ચૂકવવી જોઈએ. વરસાદી માહોલની વચ્ચે ભાગડાવાડા વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ધરાશાય થયું. ભાગડાવાડા વિસ્તારમાં વરસાદની સાથે પવન ફૂંકાતા વર્ષો જૂનું મહાકાય વૃક્ષ મૂળથી ઉખડી ધરાશાય થયું. આ વૃક્ષ રસ્તાની બાજુમાં જ આવેલા ઘર ઉપર પડ્યું હતું. ઘરના છતના પતરા પણ તૂટી ગયા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનીના સમાચાર નથી. ભાગવાડા વિસ્તારમાં આ મહાકાય વૃક્ષ ધરાશાય થયાના આ દ્રશ્યો સામે આવ્યા છે. જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં આ વૃક્ષની ડાળીઓ આ મકાન ઉપર પડી છે અને જેના કારણે મકાનને નુકસાન થયું છે. પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, પરંતુ પાટણ જિલ્લામાં હજી પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. પાટણ જિલ્લાના કેટલાક તાલુકામાં કાગડોળે મેઘરાજાની રાહ જોવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી 15-17% વરસાદ નોંધાયો છે, 15-20% વાવેતર પણ કરાયું છે, પરંતુ જોઈએ તેવો વરસાદ હજી સુધી વરસ્યો નથી. વાદળોની સાથે સાથે ખેડૂતોને વરસાદની આશા પણ બંધાય છે, પરંતુ જો મેઘરાજા જાણે હાથતાળી આપી રહ્યા હોય તેમ મન મૂકીને વરસતા નથી. ખેડૂતોના મનમાં દુષ્કાળની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે હેક્ટર દીઠ વાવેતરમાં 20-25 હજારનો ખર્ચો થતો હોય છે, ત્યારે જો આગામી 4-5 દિવસમાં આ વરસાદ ન આવ્યો તો ખેડૂતોને કરેલો તમામ ખર્ચો માથે પડે તેવી ભીતિ છે. બધા પાકનું નુકસાન થશે, વરસાદ છે નહીં બરોબર, અને હજુ જો 5 દિવસ ખેંચાય વરસાદ તો બાદરી બધું સુકાઈ જાય એમ છે. ખર્ચા તો બિયારણ ખાતર પાસે એની દવાઓ અમને આવરહત ના થાય તો બધી વાત જ છે. વાવણી લાયક વરસાદ અમે સમી રાધનપુર સાતલપુર આ 3-4 તાલુકામાં વરસાદની મોટી ઘટ છે. 20% વાવેતર છે પણ વાવેતર રહેવાનું નથી અને પાણીનો કોઈ પણ સંજોગ ચાય છે નહીં. જો વરસાદ વાદળ થાય છાંટા આવી વેખાઈ જાય, જો વરસાદ બાપોજી થાય તો આ ખેડૂત બચી શકશે, ને કે મોટો દુષ્કાળ છે. 10% જમીનમાં વાવેતર થઈ ગયું છે, જુવાર ગુવાર અડદ, પણ જો હવે વરસાદ ન થાય તો બધો પાક નિષ્ફળ જાય એવું પોઝિશન છે. તો ખેડૂતોને લગભગ 1-3 હજારનો ખર્ચો કરી અને આ મોંઘા ભાવના બિયારણ વાવ્યા છે, સત્વરે વરસાદ થાય તો બરાબર છે, નકે કોઈ આ પાણીનો વિકલ્પ નથી. વરસાદી માહોલ જામ્યો છે, ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે, પરંતુ કચ્છ જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કચ્છ જિલ્લામાં હાલ માત્ર 30% જેટલી જ વાવણી થઈ છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોની હાલત કફોડી બનશે. જિલ્લામાં માત્ર 25-30% વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે, ત્યારે ભુજના કુકમા ગામના ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. અત્યારે કચ્છમાં વરસાદ ખરેખર જો લાવણી વાવણી લાયક વરસાદ બિલકુલ જેને કહેવાય નથી પડ્યો. ખરેખર સચરાચર વરસાદ કહેવાય, જેને કે ચારેય દિશામાં એક સરખો જ્યારે વરસાદ પડતો હોય અને જ્યારે વાવણી લાયક જે વરસાદ આપણે કહી શકીએ અત્યારે નથી પડ્યો. આઠાળ વિસ્તાર જે છે કચ્છનો, એમાં વરસાદ કદાચ પૂરતો થઈ ગયો છે, પણ સેન્ટ્રલ એરિયા ભુજ તાલુકો અંજાર તાલુકો કે આ વચનો ગાળો જે છે જગ્યા, એનામાં વરસાદ થયો છે ઓછો. ને રાજકોટના ધોરાજી તાલુકાના છત્રાસા ગામે વરસાદથી હાલત લોકોની કફોડી બની છે. છત્રાસા ગામે પહેલા 7-8 ઇંચ વરસાદમાં ખેડૂતોનું વાવેતર સદંતર ધોવાઈ ગયું. કપાસ, એરંડા, મગફળી જેવા પાકો ધોવાઈ જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની. અંદાજે 600-700 વીઘા જમીનનું ધોવાણ થતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. તો સાથે જ ગામના રસ્તાનું ધોવાણ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. ખાસ કરીને ગામમાં સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ જતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. છત્રાસા ગામનો કોઝવે ધોવાઈ જતા ગામ લોકો જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે, અને જેને લઈને ગામ લોકોની માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે, સાથે જ ખેતીમાં થયેલી નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે. ત્યારે તંત્ર ગામ લોકોની મુશ્કેલીનો ક્યારે અંત લઈ આવે છે તે જોવાનું રહેશે. દોઢ કલાકની અંદર જે 7-8 ઇંચ જેવો વરસાદ પડ્યો એને કારણે સબ બધા ખેતરો ધોવાઈ ગયા છે અને તમામ માટી અને પાક પણ નિષ્ફળ થઈ ગયો. જે વાવેતર કરેલું હતું કપાસનું, સોયાબીન, મગફળી જેવા વાવેતરો બધા સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગયા, ધોવાઈ રસ્તા પણ ખરાબ છે, કોઝવે પારા બધું તૂટી ગયું. અમારી માંગ છે કે વહેલામેલી તકે સર્વે કરે તંત્ર દ્વારા જે તે સંબંધિત અધિકારીઓ અને આનું જે કાંઈ વળતર છે એ ખેડૂતોને ચૂકવે. ડુંગરી, ઝાપોદર, નરડી, માણાવદર, બાટવા ન્યાનું બધું છત્રાસાનું અટાણું છે. તો આ રોડ અત્યારે 1.5 મહિનાથી બંધ છે, પાણી 7-8 વરસાદ થઈ ગયો, લાખો રોડ ધોવાઈ ગયો છે, ખેતરું અમારા ધોવાઈ ગયા છે,
અને જમીન ધોવાઈ ગઈ છે, અમારા આવડવા નાલું ધોવાઈ ગયું છે, ભમરિયામાં રસ્તો સહી ધોવાઈ ગયો છે. જે રીતે મેઘરાજાએ મહેર કરી હતી, જે તોફાની બેટિંગ કરી હતી, એટલે વાત કરી કે સૌરાષ્ટ્ર અંદર જે રીતે વરસાદ વસ્યો હતો, ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ થતો, નદી નાળાઓ અત્યારે ઓવરફ્લો થઈ ગયા, તેની વાત કરીએ ધોળાઈ તાલુકાના છત્રાસા ગામની, છત્રાસા ગામના સીધા આપણે દ્રશ્યો બતાવી કે આ ચેક ડેમના દ્રશ્ય છે. જે રીતે 7 ઇંચ વરસાદ પડ્યો હતો તેને લઈને ચેક ડેમ છે તેના ઉપરથી પાણી વહેતું હતું, અને પાણીના ફોર્સને લઈને તે પુલ છે તે બિસ્માર હાલતમાં પુલનો ધોવાણ થઈ ગયો હતો. આ 10 ગામને જોડતો આ પુલ છે, પુલ અત્યારે બિસ્માર હાલતમાં છે. ખેડૂત પોતાના ખેતરમાં નથી જઈ શકતો, સ્મશાન જવા માટેનું માત્ર એક પ્રથમ રસ્તો છે, ત્યાંથી જવા માટે સ્મશાન જવા માટે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે. હજારો વીઘા ખેતર છે, ખેતર ધોવાણ થઈ ગયો હતો, જે રીતે વરસાદ થયો હતો તેને લઈને પુલને પારાપાર મુશ્કેલીનો સામનો કરવો પડે. લોકોને 8 થી 10 કિલોમીટર ફરીને જવા પડશે, લોકોને એવી માંગ છે કે તાત્કાલિક ધોને આ પુલનો સમારકામ કરવામાં આવે, તેને લઈને લોકો એવી માંગ કરી રહ્યા છે. મુના પગાલી, ન્યૂઝ ગુજરાતી, છત્રાસા, ધોરાજી. સમાચાર આવી રહ્યા છે, ક્રિકેટ ટીમના પૂર્વ કોચની તબિયત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. પૂર્વ કોચ અંશુમન ગાયકવાડની તબિયત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. ગોરવા વિસ્તારની હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે. કેન્સર જેવી ગંભીર બીમારીથી અંશુમન ગાયકવાડ પીડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ લંડનમાં તેઓએ સારવાર કરાવી હતી. તબિયત વધુ લથડતા ગોરવા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે. દેશમાં ગુજરાતી યુવકને બંધક બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટના યુવકના પરિવારજનોએ આ દાવો કર્યો છે. દક્ષિણ આફ્રિકાના કિનસાસામાં યુવકને મહિનાથી બંધક બનાવવામાં આવ્યો છે. પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. પરિવાર પાસે 22 લાખની માંગણી કરાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતા જય દિનેશભાઈ કારિયા નામનો યુવક દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવ્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજકોટના યુવકના પરિવારજનોનો આ મોટો આક્ષેપ સામે આવ્યો છે. મહિનાથી યુવકને બંધક બનાવ્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે 22 લાખની માંગણી કરવામાં આવી હોવાનો પણ પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે. ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે. બંધક બનાવ્યાનો આ વિડીયો સામે આવ્યો છે.